નરન વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો ટોપિક છે મૂત્રપિંડ નલિકાની રચના. તો મૂત્રપિંડ નલિકા, આગળના વિડીયો લેક્ચરમાં આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર વિશે સમજૂતી મેળવી હતી અને એમાં જે શરીરની અંદર રહેલા નાઇટ્રોજનયુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એમનો નિકાલ કઈ રીતે થાય એ વિશે આપણે સમજૂતી મેળવી હતી. આજે મૂત્રપિંડ નલિકાની રચના, તો તમને મેં આકૃતિ બતાવું છું કે જે મૂત્રપિંડ નલિકા છે એની આ રીતની આકૃતિ હોય છે, જેમાં સંગ્રહ નલિકા, તો જે ગાળન થઈને જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો ગાળન થાય છે એ ક્યાં થાય છે, તો ગાળન બાઉમેનની કોથળીમાં થશે. ક્યાં થશે? બાઉમેનની કોથળીમાં, જે તમને અહીંયા આપ્યું છે. અને સંગ્રહ નલિકામાં એ જે ગાળન થયેલા દ્રવ્યો એ સંગ્રહ નલિકામાં સંગ્રહ થાય છે અને જ્યારે સંગ્રહ નલિકા સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે મૂત્રમાર્ગ દ્વારા શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. તો આપણે જોઈએ કે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળન એક મૂત્રપિંડ નલિકા છે કે એની અંદર જે નાઇટ્રોજનયુક્ત બધા કાર્બનિક ઉત્સર્ગ દ્રવ્યો છે એમનું ગાળન ક્યાં થાય છે? મૂત્રપિંડ નલિકામાં થાય છે. અને પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકના નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે, કે પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં શું હોય છે? મૂત્રપિંડ નલિકાઓ ગોઠવાયેલી હોય છે. અને મૂત્રપિંડ નલિકા લાંબી ગુચરામય રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે, જે આગળ આપણે આકૃતિમાં જોઈ ગયા કે જે બાઉમેનની કોથળી છે એ શું થાય? ગુચરામય બધી જે કેસિક ગુચરામય નલિકાઓ આવેલી હોય છે અને એ નલિકાનો અંત ક્યાં થાય છે? બાઉમેનની કોથળીનો, સંગ્રહન નલિકામાં. બહુમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુંખું ગોઠવાયેલું હોય છે, તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે, જે આપણે આકૃતિમાં જોઈએ કે અહીંયા બહુમેનની કોથળી છે એની અંદર જે રુધિર કેશિકા ગુચ્છ છે, જે શું છે કે મૂત્રપિંડ નલિકાઓનું એક ગૂંચળું છે. ઓકે, અને રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એમાં મૂત્રપિંડ શીરાની શાખા પણ આવેલી હોય છે, જે બ્લુ કલરની દેખાય છે, અને મૂત્રપિંડ ધમનીની શાખા છે જે રેડ કલરની તમને દેખાય છે. અને મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. મૂત્રપિંડ નિર્માણનો જે હેતુ શું છે? કે જે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છે એને ગાળીને અલગ કરવાનો છે. જે નકામો પદાર્થ છે એને રુધિરમાંથી શું કરી દે છે? એ ગાળી લે છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ વગેરેને શું કરે છે? દૂર કરે છે. એટલે કે રુધિરમાંથી જે આ ઉત્સર્ગ દ્રવ્યો છે કે યુરિયા, યુરિક એસિડ, એને શું કરી લે છે? ગાળી લે છે. અને ગાળન એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે અને બાઉમેનની કોથળીમાં ગાળન એકત્ર થાય છે. પ્રારંભિક ગાળનમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જે શરૂઆતનું ગાળન હોય છે એમાં શું હોય છે? ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગાળન મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. એટલે કે જેમ સંગ્રહ મૂત્રપિંડ નલિકામાં વહન પામે તેમ તેમ એ જે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે અને વધુ માત્રામાં પાણી છે એનું શું થાય છે? પુનઃ શોષણ થાય છે. અને પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રવ્ય નકામા પદાર્થો પર રહેલો છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકરણનો છેલ્લો ટોપિક એટલે કે વનસ્પતિઓમાં ઉત્સર્જન. તો આપણે પ્રાણીઓમાં એટલે કે મનુષ્યની અંદર તો મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર સમજી ગયા, પણ વનસ્પતિઓ કઈ રીતે ઉત્સર્જન કરે છે? તો વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતા નથી, જેમ મનુષ્ય ધરાવે છે કે એમના માટે એક ઉત્સર્જન માટે અંગ આવેલું હોય છે એવું વનસ્પતિઓની અંદર આવેલું હોતું નથી. આમ છતાં તેઓ વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે. આમ છતાં વનસ્પતિઓની અંદર અલગ અલગ પ્રકારે ઉત્સર્જન જોવા મળે છે. વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે. કે વનસ્પતિઓમાં શું થાય છે? કે પહેલું તો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન જે નકામો ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ શું કરે છે? વાતાવરણમાં એ મુક્ત કરી દે છે. વનસ્પતિઓ બાષ્પસર્જનની ક્રિયા માં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે. એટલે કે વનસ્પતિની અંદર જે વધારાનું પાણી છે એ આપણે આગળ જોઈ ગયા કે વાયુરંધ્રો છે એ બાષ્પસર્જનની ક્રિયા દ્વારા શું કરે છે? વધારાનું પાણીને બાષ્પીભવન કરી નાખે છે. કેટલીકવાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણો ખરી પડે છે. કે કેટલીક વખત આપણે જોયું હશે કે
પણ કેવા થતા જાય છે, પીડા થતા જાય છે, અને પીડા થઈ જાય પણ પછી અમુક સમય પછી એ શું કરે છે, ખરી પડે છે. તો એ પીડા શા માટે થઈ જાય છે કે વનસ્પતિઓમાં જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એનો સંગ્રહ ક્યાં કરે છે, એ પર્ણની અંદર કરે છે, અને પર્ણ અમુક સમયે શું થઈ જાય છે, ખરી પડે છે. કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. અમુક વનસ્પતિઓ શું કરે છે, એ સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન અને ગુંદરોની જૂની જલવાહક પેશીઓમાં સંગ્રહ કરે છે. અમુક વનસ્પતિઓની અંદર આપણે જોયું હશે કે રેઝિન્સ મળતું હોય છે, ઉપર ગુંદર હોય છે, તો એ પણ શું કહેવાય કે ઉત્સર્જનની જ ક્રિયા કહેવા છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. અને વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં શું કરે છે, ઉત્સર્જિત કરી નાખે છે. અને આ રીતે વનસ્પતિઓ પોતાની અંદર રહેલા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જન કરે છે.